गुड मॉर्निंग विद्यार्थियों, आज आपने इंग्लिश विषय में टू बी नो उपयोग सीखवानो छे। टू बी एटले के होवू के थवू, त्रण त्रण काल में टू बी नो उपयोग थतो होय छे। तो टू बी नी आपने चर्चा करीशुं विगते। एना पहेला सौ प्रथम हूँ मारो परिचय आपवा मांगु छू। राठवा रंजित बी, मुख्य विषय इंग्लिश। आपने वर्तमान काल, भूतकाळ अने भविष्यकाळ में टू बी नी चर्चा अलग अलग प्रकार थती होय छे। जेवी रीते के वर्तमान काल में एम इच आर, भूतकाळ में वॉच वेर अने भविष्यकाळ में सेल अने विल। तो एनी चर्चा आपने करीशुं। तो आपने टू बी नो उपयोग सीखीशुं। टू बी आपने एक मुख्य भूमिका भजवे छे। जेवी रीते के टू बी वगर कोईपण वाक्य संभव नथी। एम इज आर एनो मतलब थाय छे छे, छू, छो, छीए। वर्तमान काल में एम इज आर नो उपयोग थाय छे, प्लस चालू वर्तमान काल में पण एनो उपयोग थाय छे। फॉर एक्जाम्पल, आई एम, हूँ छू। उदाहरण तरीके जोईए तो आई एम अ बॉय, आई एम अ टीचर। एवी रीते आई एम नो उपयोग करीने तमे घणा बधा उदाहरण बनावी शको छो। એવી જ રીતે વી આર, વી આર એટલે કે અમે છે અથવા છીએ। વી આર સ્ટુડન્ટ્સ, વી આર ટીચર્સ, વી આર ફાર્મર્સ। એવી જ રીતે યુ આર, યુ આર એટલે કે તમે છો। એમાં હવે આપણે ડિફરન્સ બે પ્રકારનો રહેલો છે, એકવચન અને બહુવચન। તું અથવા તમે, ઘણીવાર આપણે આપણી સમકક્ષ વ્યક્તિ હોય तो एने अपने तू कहीने बोलावीए छीए। अने ए जग्या पर कोई मानवाचक एटले के आपनाथी कोई मोटी व्यक्ति होय, जेने आपने मान आपवा लायक होय, ए व्यक्ति ने आपने तमे कहीने बोलावीए छीए। तो यू आर नो मतलब थाय छे तमे छो। एकवचन अने बहुवचन बन्ने काळमां वपराय छे। ओके, यू आर एकवचन ने बहुवचन, तू अथवा तमे, એવી રીતે આપણે વાક્ય પ્રયોગ કરતા હોઈએ છીએ। એ જ પ્રમાણે હી ઇઝ એટલે કે તે છે પુરુષવાચક સર્વનામ તરીકે પણ ઓળખાય છે। હી એટલે કે તે છે। હી ઇઝ અ ડ્રાઈવર, કન્ડક્ટર, ફાર્મર। એવી રીતે વાક્ય પ્રયોગ આપણે અલગ અલગ કરી શકીએ છીએ। એ જ પ્રમાણે સી ઇઝ એટલે કે તેની છે। સી ઇઝ નર્સ, વુમન, હાઉસવાઈફ। એવી રીતે વાક્ય પ્રયોગ કરી શકીએ છીએ। નંબર સિક્સ, ઇટ ઇઝ, ઇટ એટલે કે તે। નાન્યતર જાતિ માટે ઇટનો ઉપયોગ થાય છે। ઇટ ઇઝ અ નેસ્ટ, ઇટ ઇઝ અ ટેબલ, ઇટ ઇઝ અ ડસ્ટર। એવી રીતે ઇટનો ઉપયોગ કરીને આપણે અલગ અલગ વાક્ય પ્રયોગ કરીએ છીએ। એ પ્રમાણે નંબર સેવન પર ધે આર એટલે કે તેઓ, બહુવચનમાં ખાસ કરીને ધે તરીકે આપણે વાપરતા હોઈએ છીએ। દે આર ફાર્મર્સ, દે આર સ્ટુડન્ટ્સ। એવી રીતે અલગ અલગ ઉદાહરણો આપણે બનાવી શકીએ। અને આઠ નંબરમાં એક વચન તરીકે ઇઝ છે, મીના ઇઝ નર્સ, મીના ઇઝ સ્ટુડન્ટ્સ। એવી રીતે ઘણા બધા ઉદાહરણ બનાવી શકાય। નવ નંબર પર આપણે બનાવીશું, બહુવચનમાં આરનો ઉપયોગ થાય છે, ખાસ કરીને વી આર સ્ટુડન્ટ્સ। તો એ પ્રકારને ટુ બીના રૂપ આપણે ઘણા બધા રીતે ઉદાહરણ જોયા છીએ। તો ટુ બીના રૂપ યાદ રાખવા માટેની ખાસ સરળ ટેબલ બનાવવામાં આવેલું છે, નીચે પ્રમાણે છે। જેવી રીતે કે એકવચન અને બહુવચન, આઈ એમ, વી આર, યુ આર, યુ આર, હી, સી, ઇટ, ઇઝ અને ધે આર। આ પ્રમાણે તમે ટેબલ તમે ઇઝીલી યાદ રાખી શકશો। ઓકે, તો આ પ્રમાણે જે ટેબલ છે અને ઉદાહરણ આપણે જોઈ ગયા છે એ પ્રમાણે જોઈએ તો ઉપરોક્ત પ્રમાણે જે ઉદાહરણ આપવામાં આવેલા છે, જેવી રીતે કે આઈ એમ અ બોય, હું છોકરો છું। તો આ જે ઉદાહરણો છે એને આપણે હકાર અને નકાર વાક્યમાં પણ પ્રયોગ કરી શકીએ છીએ। તો જ્યારે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાના હોય ત્યારે ટુ બીના રૂપને આપણે સૌ પ્રથમ આગળ લેવાનું રહેશે। જેવી રીતે કે આઈ એમ અ બોય, તો એમ આઈ અ બોય, હું છોકરો છું। એવી રીતે વી આર સ્ટુડન્ટ્સ, આર વી સ્ટુડન્ટ્સ। એવી રીતે
आपने टू बीना रूप ने सौ प्रथम आग लई जसू तो ये प्रश्नार्थ में वाक्य फेरवाई जैसे ए रीते। तो एज प्रमाण अपने टू बीना रूप ने सौ प्रथम आग लई जसू तो प्रश्नार्थ वाक्य बन से अने नकार वाक्य पन एज रीते बन से जेवी रीते के आई एम अ बॉय तो नॉट नो उपयोग करीने आपने नकार वाचक वाक्य बनावीशुं जेवी रीते के आई एम नॉट अ स्टूडेंट हूँ विद्यार्थी नथी आई एम नॉट अ बॉय हूँ छोकरो नथी एवी रीते नॉट नो उपयोग करीने आपने नकारवाचक वाक्य बनावीशुं। तो हवे पछीनो टॉपिक आपने आवता पीरियड में जोईशुं।